કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા આપનું પણ સ્વાગત છે. રુઝાનબેન, આપનાથી શરૂઆત કરીએ તો જે પ્રકારે આપણે જોયું કે અલગ અલગ દ્રશ્યોમાં જોવા મળ્યું કે ભેળસેળ જે પ્રકારની કરવામાં આવે છે, એક જમાનો હતો કે ભેળસેળમાં આપણે કદાચ વધારે ખાંડ નાખવામાં આવે અથવા વધારે સ્પાઇસી કરવા માટે મીઠું મરચું એડ કરવામાં આવે ત્યાં સુધી આપણે સમજતા હતા, પરંતુ ટોયલેટ ક્લીનરથી લઈને ટોયલેટના પાણીનો ઉપયોગ હવે થવા લાગ્યો છે. કોણ જવાબદાર છે અને કેવી રીતે આ વસ્તુ હવે કંટ્રોલમાં થઈ શકે છે આપના મંતવ્ય મુજબ? સૌથી પહેલા તો આજે આ તમે બતાવ્યું અને થોડા ટાઈમથી આ ક્લિપ બી ફરી રહી હતી, બીજી એવી ઘણી ક્લિપ્સો ફરી રહી છે, સ્પેશિયલી પાણીપુરી વાલી. અને જ્યારે એમાં કહેવામાં આવે છે, આ ક્લિપ્સ એટલે ફરી રહી છે કારણ કે આ એકચ્યુઅલ ચીજો થઈ રહી છે. જેને કે એક્ઝામ્પલ પાણી, જે કહે છે ને વોટર બોર્ન ડિઝીઝીસ, મેક્સિમમ 80% માણસને વોટર બોર્ન ડિઝીઝીસ લાગે છે અને જેના લીધે પછી બીમારી થાય છે અને રોગચાલો થાય છે. હવે અત્યારે આપણે જે ખાધા ખોરાકીની ફૂડ પ્રોડક્ટ્સની વાત કરીએ, નોર્મલી આ વધારે પડતો આપણને એવું લાગતું હશે કે આ હોકર્સમાં છે, પણ ઘણી વાર મેં બીજી ફેક્ટરીઝમાં બી જોયું છે, વચ્ચે કુલ્ફી ફેક્ટરીમાં બી ખોટું પાણી યુઝ થતા હતા અને પછી એના સીલ લાગી અને રેડ પડી ત્યારે. એટલે કમિંગ બેક, ધ મેઇન પોઈન્ટ ઇઝ કે આપણે એઝ અ કન્ઝ્યુમર, એટલે આપણે જે ખાઈએ છીએ આપણે કેટલા જાગૃત છીએ. કારણ કે ઘણી વાર એવું કહેવામાં આવે છે કે, કારણ કે વચ્ચે મારે કોઈ જોડે વાત થઈ હતી તો કહે કે રુઝન ચિંતા નહીં કરવાની, મેં કહું કેમ, તો કે જો આપણે જેને કે પકોડા હોય તો કે પકોડા તો ફ્રાય થઈ જાય તો બધું એમાં જે બધા જંતુ હોય બધું મરી જાય, એટલે ચિંતા નહીં કરવાની, આવું એ લોકોનું લોજિક હતું જે પકોડા વેચતા હતા એનું. એટલે મેં કહું કે બરોબર, સરસ વાત છે કે પકોડા છે, પણ તમારે જે પકોડામાં રોડન્સ હોય છે, કારણ કે જયારે પકોડા આવું બધું બનતું આજુબાજુ રોડન્સ, એટલે પેલા ઉંદર બુંદર હોય, મેં કહું અગર એ લોકોની કઈક ફીસીસ કે બધું અંદર જે થાય તો તમને શું લાગે છે કે એટલું ફ્રાય થઈ જાય કે એ લોકોની ફીસીસ ની એવી જે ડર્ટ આપણા બોડીમાં જાય ને જે નુકસાન કરે, તો એના માટે જવાબ નતો. એટલે નાવ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે શું કહીએ છીએ. નથી કહેવામાં આવતું કે ભાઈ આપણે ઘરનું એટલા માટે ખાવું જોઈએ કારણ કે આપણને પૌષ્ટિક છે, આપણા આંખોની સામે આપણે પોતે ધોઈ કરીને જંતુ કીટાણુ કાઢીને આપણે બનાવ્યું છે. યસ, બોઇલ કરે છે, પણ એક લેવલ પછી બોઇલિંગ એવું કંઈ નથી જે અહીંયા અમારા ડોક્ટર સાહેબો બધા બેઠા છે કહેશે કે બોઇલિંગ બી કેટલા લેવલ સુધી હેલ્પફુલ હોય ને કેટલા ના હેલ્પફુલ હોય. એટલે આના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નાવ. અને એવું ના વિચારતા, કારણ કે ઘણી વાર લોકો કહે કે અમે તો ભાઈ ગરીબ, અમે ક્યાં શું કહેવાય 5 રૂપિયાનું પેલું લીંબુ શરબત પી, અમે તો ગરીબ એટલે અમે તો ક્યાંય બી રસ્તામાંથી પી લઈએ. તો સી, અહીંયા અમીરી ગરીબીનો પોઈન્ટ નથી. અહીંયા પોઈન્ટ જરૂરી નથી કે તમે ગરીબ છો તો તમારાથી તમારે આવું ગંદુ ખાવું યા પીવું જોઈએ. કારણ કે અગર તમે લીંબુ પાણી બી 5 રૂપિયામાં પીઓ છો તો કઈ તમે કઈ બહુ કઈ સસ્તું નથી પી રહ્યા, કારણ કે દવા તો પછી 50 રૂપિયાની જ ખરીદવી પડે. હા, એ બહુ સરસ વાત કરી, વેરી ગુડ. કારણ કે દવા, અને પછી તમે એવું વિચાર, દવા ખરીદવાનો બી પોઈન્ટ નથી, તમારો જે રોજી રોટીનો દિવસ પડે એટલે દવા બી ખરીદો. માની લો ક્યાંક સિવિલ બિવિલ માં થોડી ફ્રી બી મળી જાય, સસ્તામાં બી મળી જાય, પણ તમારો રોજી રોટીનો જે દિવસ પડે એનું શું? એટલે યુ નો, ધીઝ આર ઓલ થિંગ્સ. એટલે માણસોએ બહુ સાચવેતતા રાખવી પડશે અને આકેલ પછી બીજા ડિસ્કસ કરશું આપણે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, પરંતુ